જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી YouTube ચેનલ મનીષ સિંધી ખાતે. યોજનાઓના આ લેક્ચર સિરીઝની અંદર સૌથી પહેલા વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું વિકસતી જાતિ કલ્યાણ ખાતાની યોજનાઓ અને ગુજરાત બિન અનામત નિગમની યોજનાઓ. તો આ બંને યોજનાઓના પ્રશ્ન હાલમાં જ લેવાયેલી પરીક્ષાઓની અંદર તમને દેખાયા અને તમે બધાએ કોમેન્ટ બોક્સની અંદર વારંવાર અપીલ કરી કે આ યોજનાઓ વિશે હું વિડીયો બનાવું અને આવનારી પરીક્ષા માટે આ યોજનાઓમાંથી બનતા પ્રશ્નો પણ ઇમ્પોર્ટન્ટ બનવાના છે. સૌથી પહેલા તો વાત કરીશું કે 13/9/2019 રોજ એક મહત્વપૂર્ણ સુધારો થયો છે ઠરાવની અંદર. EWS ઇકોનોમિકલ વીકર સેક્શન, આર્થિક રીતે નબળા વર્ગો માટે EWS સર્ટિફિકેટ જે હતું એની માન્યતા હવે 3 વર્ષની થઈ ગઈ. કેટલા વર્ષની કરવામાં આવી છે? 3 વર્ષની કરવામાં આવી છે. એક મહત્વપૂર્ણ સમાચાર છે. હવે વાત કરીશું ગુજરાત બિન અનામત નિગમની, વાત કરીશું GWEDC ની વાત કરીએ તો અહીંયા શૈક્ષણિક અભ્યાસ લોન યોજના ગુજરાત રાજ્યની અંદર ચાલતા મેડિકલ અભ્યાસક્રમોની વાત કરીશું, ડેન્ટલ અભ્યાસક્રમોની વાત કરીએ, ઇજનેરીની વાત કરીએ, આર્કિટેક્ચરની વાત કરીએ, આયુર્વેદિકની વાત કરીએ, ફિઝિયોથેરાપીની વાત કરીએ, તો આ અભ્યાસક્રમો માટે ખાસ કરીને વાત કરીએ તો એની કુલ ટ્યુશન ફી અથવા 10 લાખ, તે પૈકી જે ઓછું હશે તે સાદા વ્યાજે લોન મળવા પાત્ર રહેશે. ફ્રેન્ડ્સ, કેટલી? 10 લાખ રૂપિયા. કેટલી? 10 લાખ રૂપિયા. તો ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે કે શૈક્ષણિક અભ્યાસ લોન યોજના અંતર્ગત 10 લાખ રૂપિયાની લોન અને એ પણ 4% સાદા વ્યાજે નિગમ તરફથી મળવા પાત્ર રહેશે. આના માટે આવક મર્યાદા જે છે એ 6 લાખ, કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. શું હોવી જોઈએ? 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ અને લાયકાત ધોરણ 12 માં તમારા 60% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? 60% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ. હવે ફ્રેન્ડ્સ, આપણે વિકસતી જાતિ કલ્યાણ ખાતાની યોજનાઓ અને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓને ડિટેલમાં જોઈ રહ્યા છે, તો વિડીયોને શરૂથી લઈને અંત સુધીમાં જોવાનો આગ્રહ રાખજો. હવે વાત કરીશું કે ગુજરાત બિન અનામત આયોગની વાત કરીએ તો જી ગુજકેટ નીટ માટે જે છે પરીક્ષા માટે કોચિંગ સહાય આપે છે. આ કોચિંગ સહાયમાં કેટલી રકમ આપે છે? તો વાર્ષિક 20,000 રૂપિયા. કેટલી આપે છે ફ્રેન્ડ્સ? વાર્ષિક 20,000 રૂપિયા મળવા પાત્ર રહે છે. લાયકાત શું રહેશે આની અંદર? ધોરણ 10 માં તમારા માર્ક્સ જે છે 70% કે તેથી વધુ હોવા જોઈએ. અને આવક મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે આની અંદર? જી ગુજકેટ નીટ પરીક્ષા માટે કોચિંગ સહાય યોજના માટે 4.5 લાખ રૂપિયા. કેટલી છે? 4.5 લાખ રૂપિયા. ત્યાર પછી વાત કરીશું વિદેશ અભ્યાસ લોન, એટલે કે બિન અનામત આયોગ અંતર્ગત વિદેશ અભ્યાસ લોન મળવા પાત્ર રહે છે, જેમાં આમ તો વાત કરીએ તો સ્નાતક માટે છે, પરંતુ ધોરણ 12 પછી જો MBBS તમે કરવા જાઓ છો તે પણ વિદેશ અભ્યાસ લોન અંતર્ગત લોન મળવા પાત્ર રહે છે. કેટલી લોન મળવા પાત્ર રહે છે? તો યાદ રાખજો 15 લાખ રૂપિયાની. કેટલી? 15 લાખ રૂપિયા. ખાસ યાદ રાખજો, વિદેશ અભ્યાસ લોનમાં કેટલી લોન મળવા પાત્ર રહે છે? 15 લાખ રૂપિયા મળવા પાત્ર રહે છે. લાયકાત શું હોવી જોઈએ? 12 ની અંદર 60% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ. અને વ્યાજ દર કેટલું રહેશે? વાર્ષિક 4% લેખે સાદું વ્યાજ. કેટલું રહેશે? સાદું વ્યાજ. અને કુટુંબની વાર્ષિક મર્યાદા કેટલી રહેશે? 6 લાખ કે તેથી ઓછી. યાદ રાખજો, વિદેશ અભ્યાસ લોન માટે કેટલી લોન મળવા પાત્ર રહેશે? 15 લાખ રૂપિયાની. કેટલી મળવા પાત્ર રહેશે? 15 લાખ રૂપિયાની. આ સિવાય બિન અનામત આયોગ અંતર્ગત ભોજન બિલ સહાય યોજનાની વાત કરીએ તો એની અંદર 10 માસ માટે માસિક 1200 રૂપિયા લેખે ભોજન બિલ સહાય મળવા પાત્ર રહેશે. એટલે યાદ રાખજો, માસિક એટલે દર મહિને 1200 રૂપિયા અને કેટલા મહિના સુધી? 10 મહિના માટે. કેટલા માટે? 10 માસ માટે મળવા પાત્ર રહેશે. આ સિવાય આની અંદર જે આવક મર્યાદા છે એ 4.5 લાખ કે તેથી ઓછી રાખવામાં આવી છે. ત્યાર પછી વાત કરીએ બીજી છે કોચિંગ સહાય યોજના. કેટલી છે? કોચિંગ સહાય યોજના. હવે આ કોના માટે છે? તો યાદ રાખજો, ધોરણ 10 માં 70% થી વધુ મેળવેલા વિદ્યાર્થીઓ જે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહની અંદર શેમાં મેળવે છે? વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે તેમને દર વર્ષે એટલે કે પ્રતિ વર્ષ વાર્ષિક રૂપિયા 15,000 રૂપિયા ટ્યુશન સહાય આપવામાં આવશે. ફ્રેન્ડ્સ, તો આની અંદર આવક મર્યાદા કેટલી છે? 4.5 લાખ કે તેથી ઓછી છે. ફ્રેન્ડ્સ,
તો ખાસ યાદ રાખજો, કોચિંગ સહાય યોજના ધોરણ 10 ની અંદર 70% કે તેથી વધુ માર્ક્સ મળેલા હોવા જોઈએ, વિજ્ઞાન પ્રવાહની અંદર તમે એડમિશન મેળવેલું હોય, તો દર વર્ષે તમને 15,000 રૂપિયા ટ્યુશન સહાય, પ્રોત્સાહક ટ્યુશન સહાય આપવામાં આવશે. ફ્રેન્ડ્સ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના એ પણ ગુજરાત બિન અનામત આયોગ અંતર્ગત આવે છે, જેની અંદર તમે યુપીએસસી ની પ્રિપેરેશન કરતા હોય, જીપીએસસી ની કરતા હોય, 1-2 હોય, વર્ગ 3 હોય, જીએસએસએસબી ગૌણ સેવા પસંદગી મંડળ હોય, પંચાયત સેવા પસંદગી મંડળ માટે જે તમે પ્રિપેરેશન કરો છો, એના માટે વિદ્યાર્થી દીઠ, યાદ રાખજો, વિદ્યાર્થી દીઠ કેટલી રકમ નક્કી કરવામાં આવે છે, તો 20,000 રૂપિયા. કેટલી નક્કી કરવામાં આવે છે? 20,000, 20,000 રૂપિયા નક્કી કરવામાં આવે છે. લાયકાતના ધોરણો શું છે? કે તમારા ધોરણ 12 ની અંદર 60% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ, અને કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 4 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. તો યાદ રાખજો, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેટલો લાભ મળે છે? 20,000 રૂપિયાનો પ્રતિ વિદ્યાર્થી, 60% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ, અને 4.5 લાખ કે તેથી ઓછી આવક હોવી જોઈએ. ત્યાર પછી વાત કરીશું, ખૂબ જ મહત્વની ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. સ્નાતક તબીબ હોય, કોઈ વકીલ હોય, કોઈ ટેકનિશિયન હોય, ટેકનિકલ સ્નાતક હોય, જો એમને પોતાનું ક્લિનિક નાખવું હોય, તો બેંક પાસેથી જે 10 લાખ રૂપિયા સુધીની જે લોન છે, એમાં કેટલા ટકા વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે? તો યાદ રાખજો, 5% વ્યાજ સહાય. કેટલો મળવાપાત્ર રહેશે? 5% વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે. 5%. આમાં અરજદારની ઉંમર 18 વર્ષથી લગાવીને 25 વર્ષ સુધીની હોવી જોઈએ, અને આવક મર્યાદા 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. શું હોવી જોઈએ ફ્રેન્ડ્સ? 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આ સિવાય બિન અનામત આયોગ અંતર્ગત બીજી 3 યોજનાઓ છે જે તમારે યાદ રાખવાની છે, એટલે કે સ્વરોજગાર લક્ષી યોજનાઓ, એટલે લોકોને સ્વરોજગાર મેળવી શકે પોતે એના માટેની જે યોજના છે, એની અંદર પહેલી અને બીજી યોજના ખાસ ધ્યાનથી સાંભળજો. પેલા જો રિક્ષા લેવી હોય, લોડિંગ રિક્ષા લેવી હોય, મારુતિ ઇકો હોય, જીપ ટેક્સી હોય માટે ઓન રોડ યુનિટ કોસ્ટ ની સહાય આપવામાં આવે છે. બીજું, કોઈ વ્યવસાય કે કરિયાણાની દુકાન હોય, મેડિકલ સ્ટોર હોય વગેરે, કોઈ પણ, એટલે કે આ બંને યોજનાની વાત કરીએ તો કોઈ પણ સ્વરોજગાર લક્ષી વ્યવસાય માટે 10 લાખ રૂપિયા સુધી, યાદ રાખજો કેટલું, 10 લાખ રૂપિયા સુધીની અહીંયા લોન પેટે નિગમ જે છે તમને લોન આપશે. ફ્રેન્ડ્સ, હવે આ પહેલી અને બીજી યોજનાની જે આપણે વાત કરી, એની અંદર વાર્ષિક વ્યાજ જે છે એ કેવું છે? 5% સાદું વ્યાજ છે ફ્રેન્ડ્સ. વાર્ષિક પણ 5% સાદા વ્યાજે મળવાપાત્ર રહેશે. અને જો આ જ વસ્તુ, આ જ પહેલા અને બીજા ક્રમની લોન જો મહિલાઓ માટે લેવામાં આવે છે, તો એમાં વ્યાજ દર જે છે 4% સાદું વ્યાજ હશે. શું હશે ફ્રેન્ડ્સ? 4% સાદું વ્યાજ હશે. તો યાદ રાખજો, પહેલું તો સ્વરોજગાર લક્ષી યોજના, એની અંદર કેટલા લાખ સુધીની લોન? 10 લાખ સુધીની લોન. અને જો પુરુષ લે આ યોજના પહેલો અને બીજા ક્રમની, તો એને 5% સાદા વ્યાજે મળવાપાત્ર રહેશે 10 લાખ રૂપિયા સુધીની લોન. અને જો મહિલા લેશે તો 4% સાદા વ્યાજે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો આ 2000 ની ત્રીજી યોજના જે છે, ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલર્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે, એની અંદર 10 લાખ રૂપિયા સુધી નથી, કેટલું છે? એની અંદર 5% વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે, અને 6 લાખ રૂપિયાની લોન લીધેલી લોન પર, યાદ રાખજો અહીંયા જે છે 5% સાદા વ્યાજે લોન આપવામાં આવે છે. અહીંયા 5% વ્યાજ સહાય પર છે, યાદ રાખજો, 5% વ્યાજ સહાય છે. કેટલા લાખની લોન ઉપર? 6 લાખ રૂપિયાની લોન. હવે વાત કરીશું એક મહત્વની બીજી યોજના, કોમર્શિયલ પાયલોટ ની તાલીમ માટેની લોન યોજના. શું છે ફ્રેન્ડ્સ? કોમર્શિયલ પાયલોટ ની તાલીમ માટેની લોન યોજનાની વાત કરીએ, તો એના અંતર્ગત કેટલા લાખની લોન મળવાપાત્ર રહેશે? 25 લાખ રૂપિયાની લોન મળવાપાત્ર રહેશે. અને આની અંદર ખરેખર ચૂકવવા જતી ફી બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. ફ્રેન્ડ્સ, લાયકાત ધોરણ 12 માં 60% કે તેથી વધુ હોવું જોઈએ, આવક મર્યાદા 6 લાખ રૂપિયા વાર્ષિક કુટુંબની આવક હોવી જોઈએ. એટલે કોમર્શિયલ પાયલોટ માટે કેટલા લાખ રૂપિયાની લોન મળવાપાત્ર રહેશે? 25 લાખ રૂપિયા. હવે ફ્રેન્ડ્સ, આજે ગુજરાત રાજ્યમાં વિકસતી જાતિઓ માટેની જે યોજના હતી ફ્રેન્ડ્સ, એની અંદર ખાસ કહીને બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન થયા હતા, અને બિન અનામત વર્ગની જે જોગવાઈ છે એ લખીને આવી ગયા હતા. પણ એકચ્યુઅલી આ વિકસતી જાતિ કલ્યાણ ખાતું એક અલગ જ છે ખાતું, જેના અંતર્ગત પણ શૈક્ષણિક યોજના અવેલેબલ છે. સૌથી પહેલા વાત કરીશું અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ જે ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય, એમને ખાનગી ટ્યુશન સહાય મેળવવા માટે
મેળવવા માટે ખાસ યાદ રાખજો, પ્રથમ વર્ષે 15,000 રૂપિયા અને બીજા વર્ષે 15, એટલે કે 2 વર્ષમાં કુલ 30,000 રૂપિયાની ખાનગી ટ્યુશન સહાય મળવાપાત્ર રહેશે. શું મળવાપાત્ર રહેશે? તો પહેલા તો ખાસ કહીને ધોરણ 11 અને 12માં વિચરતી વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓ મને ટોટલ 15 અને 15,000, એટલે કે 11મા ધોરણમાં 15,000, 12મા ધોરણમાં 15,000, આમ ટોટલ 30,000 રૂપિયાની ખાનગી ટ્યુશન સહાય મળવાપાત્ર રહેશે. આની અંદર કેટેગરી એટલી જ નક્કી કરવામાં આવી છે કે જે તે વિદ્યાર્થી જે છે ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ, અને ખાસ કહીને આવક, વાર્ષિક આવક જે છે એ 4.5 લાખ રૂપિયા રાખવામાં આવી છે, અને આ યોજનાનો અમલ 2014-15 થી કરવા મૂકવામાં આવેલ છે. યાદ રાખજો, આનો અમલ વર્ષ 2014-15 થી કરવામાં આવેલ છે. ત્યાર પછી વાત કરીશું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એવા વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ખાસ કરીને જેઓ NIT, JEE, ગુજકેટ, PMT પરીક્ષાની જે પૂર્વ તૈયારી માટે કોચિંગ પેટે સહાય આપવામાં આવશે, અને એની અંદર એવા વિદ્યાર્થીઓ કે જેમણે ધોરણ 10ની અંદર 70% કે તેથી વધુ ગુણ તેમજ 80%થી વધુ ગુણ મેળવેલ હોય તેવા આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓ જેમના માતા પિતાની વાર્ષિક આવક જો 4.5 લાખ રૂપિયા સુધીની હોય તો તે વિદ્યાર્થીઓને જે છે કોચિંગ સહાય માટે કેટલા પૈસા આપવામાં આવશે? 20,000 રૂપિયા. કેટલા આપવામાં આવશે? 20,000 રૂપિયા. અને આ યોજનાનો અમલ વર્ષ 2015-16 થી કરવામાં આવેલ છે. કેમાં કરવામાં આવે છે? વર્ષ 2015-16 થી કરવામાં આવે છે. ખાસ કરીને યાદ રાખજો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ યોજના છે, જેની અંદર કેટલી સહાય મળવાપાત્ર રહેશે? 20,000 રૂપિયા. કેટલી મળવાપાત્ર રહેશે? 20,000 રૂપિયા. ત્યાર પછી વાત કરીશું વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ટેલેન્ટ પુલ યોજના. વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ટેલેન્ટ પુલ યોજના, જેનો અમલ 2014-15 થી કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થી દીઠ 40,000ની સહાય સરકારશ્રી આપે છે. ફ્રેન્ડ, શું આપે છે? વિદ્યાર્થીઓ માટે છે, જેમાં સહાય કેટલી મળે છે? ફ્રેન્ડ, 40,000 રૂપિયા ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત. તો ફ્રેન્ડ, આપણે બિન અનામત વર્ગ આયોગની વિચરતી વિમુક્ત જાતિના માટેની જે શૈક્ષણિક યોજનાઓ વિશે ભણી ગયા. ફ્રેન્ડ, યોજનાઓને ફ્રેન્ડ 1 થી 2 વખત સારી રીતે રિવિઝન કરી લેજો, જેથી કરીને પરીક્ષામાં જો પ્રશ્ન આવે તો તમે સાચો જવાબ સિલેક્ટ કરી શકો અને તમારો 1 માર્ક્સ પરીક્ષામાં નક્કી કરી શકો. ફ્રેન્ડ, વિડીયો તમે શરૂથી લઈને અંત સુધી જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો.